ડૉક્ટર એન્ડ ફ્રેન્ડ્સ, મારું નામ ઉષા પંડ્યા છે, ડૉક્ટર ઉષા પંડ્યા, અને હું તમારું યુનિટ 1 પ્લાન્ટ એનાટોમી 1 હું લઉં છું, જે બિલોંગ કરે છે પેપર 5 BOT 505માં. પેપરનું નામ છે એનાટોમી એન્ડ એમ્બ્રોલોજી. આ પેપર રિગાર્ડિંગ, આ યુનિટ 1ના રિગાર્ડિંગ આપણે 2 લેક્ચર્સ ઓલરેડી થઈ ગયા છે. એમાં એક લેક્ચર આપણે ડેટિસિફરસ એટલે કે સિક્રેટરી ટિશ્યુઝ વિશે ભણ્યા હતા, અને બીજું જે લેક્ચર હતું એ રૂટ્સ ટુ સ્ટેમ ટ્રાન્ઝિશન એટલે કે રૂટ સ્ટેમથી સ્ટેમનું મૂળથી પ્રકારનું સંક્રમણ વિશે આપણે વાત કરી હતી. આજે આપણે એક સ્ટેપ અહેડ જવાના છે, એટલે કે એમાં આપણે આજે જોઈ રહ્યા છે કે આપણે જે વેસ્ક્યુલર ટિશ્યુઝ હોય છે, જે ઝાયલમ ફ્લોએમ છે, જે અન્નવાહક અને જલવાહક પેશી છે, એ અરાઇઝ થાય છે એદામાંથી એટલે કે કેમ્બિયમમાંથી. તો એ કેવી રીતે અરાઇઝ થાય છે અને જે એદાનું જે સ્ટ્રક્ચર છે, જેનું સંરચના છે એ કેવી છે, એના વિશે આપણે આજે ડિટેલમાં વાત કરીશું. આ લેક્ચરમાં હું ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં તમને થોડું ટ્રાન્ઝિશન કરતી રહીશ, તો તમને ખ્યાલ આવી જશે કે હું શાના વિશે વાત કરી રહી છું. તો ટુ સ્ટાર્ટ વિથ ધી ડેફિનેશન ઓફ વેસ્ક્યુલર કેમ્બિયમ, એટલે કે જે એધા છે એની શું ડેફિનેશન છે. તો કે એધા એટલે કે કેમ્બિયમ, એનું ફ્લ્યુરલ ફોર્મ છે કેમ્બિયમ્સ ઓર કેમ્બિયા ઇન પ્લાન્ટ્સ, લેયર ઓફ એક્ટિવલી ડિવાઇડિંગ સેલ્સ બિટવીન ઝાયલમ એન્ડ ફ્લોએમ. એટલે કે જે એદા છે એ એક્ટિવલી ડિવાઇડ એટલે કે કોષ વિભાજન કરતી ટિશ્યુ છે, પેશી છે જે આવેલી છે જલવાહક અને એન્વાહક પેશીની વચ્ચે. એની સ્થાન છે જનરલમાં કેસમાં, અને એ દ્વિતીય જે ગ્રોથ હોય છે એટલે કે દ્વિતીય વૃદ્ધિ હોય છે એના માટે રિસ્પોન્સિબલ છે. યુઝલી ડાયકોટ્સ એટલે કે દ્વિદળી વનસ્પતિના પ્રકાંડ અને મૂળમાં તમને આ ટિશ્યુ કે પેશી જોવા મળશે, અને આ જે મૂળ અને પ્રકાંડ છે એમાં એ દ્વિતીય વૃદ્ધિ માટે રિસ્પોન્સિબલ છે. અને જો તમે એનું સ્ટ્રક્ચર જોશો તો તમને એક કમ્પ્લીટ રિંગ દેખાશે. જ્યારે તમે રૂટ અને સ્ટેમનું સેક્શન લેશો કે રૂટ અને સ્ટેમનું તમે એક છેદ લેશો, ત્યારે તમને કન્ટિન્યુઅસ લેયરમાં દેખાશે. એ આગળના સ્લાઇડમાં આપણે જોઈશું કે એકચ્યુઅલી એ કેવી દેખાય છે. અને જે કુમળા પ્રકાંડ હોય છે એમાં એ પેચીસમાં એટલે કે નાના નાના ટુકડાઓમાં પ્રેઝન્ટ હોય છે, તે આપણે સમજીશું કે આગળ હું શું કહેવા માંગુ છું. પણ એક જે તરુણ મૂળ હોય છે એમાં, તરુણ પ્રકાંડ હોય છે એમાં, એ પેચીસમાં એટલે કે નાના નાના ટુકડાઓમાં પ્રેઝન્ટ હોય છે બિટવીન ઝાયલમ એન્ડ ફ્લોએમ એટલે કે ઉજ્જવાહક અને અન્નવાહક પેશીની વચ્ચે. અને જેમ જેમ એનું ડેવલપમેન્ટ થાય છે એક આખી રિંગ એટલે કે આખી એક સિલિન્ડર બનાવે છે. તો આપણે આકૃતિમાં જોઈએ તો આમાં આપણે બેટર અન્ડરસ્ટેન્ડિંગ માટે આ જરૂરી છે કે આ એક સપોઝ એક પ્રકાંડનું TS છે. એમાં તમને યાદ હશે, તમે SY માં ઓલરેડી ભણી ગયા છો, તો એમાં સૌથી પહેલાં શું હોય, એપિડોમિસ હોય, એના પછી કોર્ટેક્સ હોય, કોર્ટેક્સમાં ડિફરન્ટ સેલ્સ હોય. એપિડોમિસ એટલે કે અધિસ્તર, કોર્ટેક્સ એટલે કે બાહ્યક, અને એના પછી જે વેસ્ક્યુલર સિલિન્ડર હોય છે એના ડિફરન્ટ પાર્ટ્સ હોય છે. આપણે એ ડિટેલમાં નહીં જઈએ, પણ આપણે અહીંયા કેમ્બિયમ માટે ધ્યાન આપવાનું છે એટલે કે એધા માટે ધ્યાન આપવાનું છે. તો એકચ્યુઅલી આમાં તમે જોઈ શકો છો કે આ એક જે બ્લેક રિંગ દેખાય છે એ આખી કેમ્બિયમની રિંગ છે, રાઈટ? અને આ જે છે એ ફ્લોએમ એટલે કે અન્નવાહક પેશી છે, અને આ જલવાહક પેશી છે. તો જેમ આગળ મેં કીધું હોય, કેમ્બિયમ આ બંનેની વચ્ચે આવતી હશે, એટલે કે જલવાહક પેશી અને અન્નવાહક વચ્ચે જે ટિશ્યુઝ હોય, જે ટ્રાન્સપરન્ટ કલરની હોય છે, જે ટ્રાન્સપરન્ટ સેલ્સની બનેલી હોય છે, પેરેન્કાયમેટલ સેલ્સ એ જે બનેલી હોય છે એને એદા કહેવામાં આવે છે, અને એને ફેસિક્યુલર કેમ્બિયમ એટલે કે બાહ્ય એદા કહેવામાં આવે છે.
ओके, जैसे प्रकांड के मूल तरुण अवस्था में हसे त्यारे आ वच्चे नी कैम्बियम नहीं होय, एटले के इंटरफेसिकुलर कैम्बियम, एटले के पुलीय एदा नहीं होय, खाली बाही एदा हसे। पण ज्यारे प्लांट सेकेंडरी ग्रोथ एटले के द्वितीय वृद्धि माटे पोताने तैयार करे छे त्यारे आ वच्चे जे पुलीय एदा छे एनुं निर्माण थाय छे। હવે તમે જોઈ શકો છો કે પુલીય એદા અને એધા વાહી એદા એક સીધી લાઇનમાં બને છે, એટલે આમાં શું થાય છે એકચ્યુઅલી કે જ્યારે વાહી એધાની લાઇનના જે મજ્જાના સેલ્સ છે, જે આ સેલ્સ છે મેડ્યુલરી રેઝના, એ આ સેલ્સ થોડા એક્ટિવ થાય છે અને ડિવિઝન કરીને, કોષ વિભાજન કરીને એક લેયર તૈયાર કરે છે જે કેમ્બિયમ સાથે જોડાઈ જાય છે, જે વાહી એદા સાથે જોડાઈ જાય છે, અને એવી રીતે કન્ટિન્યુઅસ રિંગ ફોર્મેશન થાય છે એદાનું। સો આ એક વાહી એદા થઈ ગઈ અને આ પુલીય એદા થઈ ગઈ, એ કન્ટિન્યુઅસ રિંગ ફોર્મેશન કરીને કેમ્બિયમ એટલે કે એદાનું નિર્માણ કરશે। એટલે જે ઇન્ટરફેસિક્યુલર કેમ્બિયમ એટલે કે પુલીય એદા અને ફેસિક્યુલર કેમ્બિયમ એટલે કે વાહી એદા, બંને કમ્બાઈન થઈને તમને વેસ્ક્યુલર કેમ્બિયમ બનાવશે। ઓકે, અને અહીંયા અને અહીંયા ઝાયલેમ અને અહીંયા ફ્લોએમનું નિર્માણ કરશે, એટલે કે ઝાયલેમ અને ફ્લોએમને રાઈઝ કરશે। ઓકે, સો ઇટ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ રિંગ, કેમ્બિયમ રિંગ। ઓકે, એન્ડ ધી કેમ્બિયમ ઇઝ મેડ અપ ઓફ, વેસ્ક્યુલર કેમ્બિયમ ઇઝ મેડ અપ ઓફ ઇન્ટરફેસિક્યુલર કેમ્બિયમ, દેટ ઇઝ ધ કેમ્બિયમ બિટવીન ધ ટુ વેસ્ક્યુલર બંડલ્સ, એન્ડ ફેસિક્યુલર કેમ્બિયમ દેટ ઇઝ ધ કેમ્બિયમ પ્રેઝન્ટ ઇન ધ વેસ્ક્યુલર બંડલ। સો ઇન શોર્ટ, પુલીય એદા જે છે એ બે જે વાહી પુલ વચ્ચે જે છે એ વચ્ચેની જે એદા છે એને પુલીય એદા કહીશું, અને જે વાહી પુલમાં જે એદા પ્રેઝન્ટ છે એને કહીશું પુલીય વાહી એદા। એટલે બે વેસ્ક્યુલર બંડલ્સ એટલે કે વાહી પુલ વચ્ચે જે એદા છે એને પુલીય એદા, અને જે વેસ્ક્યુલર બંડલમાં કે વાહી પુલમાં છે એને કહીશું પુલીય વાહી એદા। ક્લિયર, એન્ડ બોથ ઓફ ધેમ કમ્બાઈન ટુ ફોર્મ ધી વેસ્ક્યુલર કેમ્બિયમ। આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર ટુ યુ ઓલ। નાઉ વી વિલ લુક હાઉ એકચ્યુઅલી ધ ડેવલપમેન્ટ ઓફ વેસ્ક્યુલર કેમ્બિયમ ટેક્સ પ્લેસ। તો એપિકલ મેરિસ્ટેમ્સ ઇન શૂટ એન્ડ રૂટ કન્ટેન્સ પ્રો કેમ્બિયમ, ધ પ્રાઇમરી વેસ્ક્યુલર મેરિસ્ટેમ। ઓકે, તો એપિકલ મેરિસ્ટેમ એટલે કે જે મેરિસ્ટેમ જે એપિકલ રિજનમાં પ્રેઝન્ટ છે, શૂટ અને રૂટ એટલે કે પ્રકાંડ અને મૂળમાં, એ કન્ટેન કરે છે પ્રોકેમ્બિયમ સેલ્સ, એટલે એવા સેલ્સ જે હજુ એદામાં કન્વર્ટ નથી થયા। પ્રોકેમ્બિયમ એટલે કે જે સેલ્સ જે હજી એદામાં કન્વર્ટ નથી થયા એવા સેલ્સ, તો એ નિર્માણ કરે છે પ્રાઇમરી વેસ્ક્યુલર મેરિસ્ટેમ, એટલે કે જે વેસ્ક્યુલર કેમ્બિયમ જે બનશે એની પહેલાં જે પ્રાઇમરી સ્ટ્રક્ચર હશે એના પહેલાંનું જે સ્ટ્રક્ચર હશે એ ફોર્મ કરે છે। દિસ આર અનડિફરન્શિએટેડ સેલ્સ દેટ હેવ રિટેન્ડ ધ એમ્બ્રિયોનિક કેપેસિટી ફોર કન્ટિન્યુડ ગ્રોથ એન્ડ ડિફરન્શિએટ। એટલે કે આ જે પ્રોકેમ્બિયમના સેલ્સ છે એ શું છે, એ દે આર અનડિફરન્શિએટેડ સેલ્સ। અનડિફરન્શિએટેડ સેલ્સ એટલે એવા સેલ્સ કે જેને અમને હજુ રોલ નથી મળ્યો, એટલે એ એવા સેલ્સ છે જે હજુ બીજી પેશીમાં કન્વર્ટ થશે, એ પેરેન્કાઇમા એટલે કે મૂત્રતક પેશી, દ્રઢોત્તક પેશી કે ઝાયલમ કે ફ્લોએમમાં કન્વર્ટ થઈ શકે છે। એટલે એ એક અનડિફરન્શિએટેડ સેલ્સ છે દેટ હેવ રિટેન્ડ ધ એમ્બ્રિયોનિક કેપેસિટી ફોર કન્ટિન્યુડ ગ્રોથ એન્ડ ડિફરન્શિએટ। એટલે કે એ એવા સેલ્સ છે જે જેમની કેપેસિટી હજુ છે ડિવાઈડ અને
टू गिव टाइज टू अदर टिश्यूज के बीजी पेशी में जनरेट करवा एमनी कैपेसिटी हजू है। प्रोकैम्बियम इज एम्बेडेड बिटवीन द डिफरेंशिएटेड जाइलम एंड फ्लोएम एंड इट्स डिफरेंशिएट इनटू जाइलम एंड फ्लोएम। तो प्रोकैम्बियम जे सेल्स जे छे प्रोकैम्बियम ना ये क्या हो तो के जाइलम एंड फ्लोएम એટલે કે આપણે વાહી પુલ જોયું એમાં जाइलम અને ફ્લોએમ એટલે કે જલવાહક પેશી અને અંડવાહક પેશી તો જોઈ એની વચ્ચે જે સેલ્સ છે એમાં પ્રોકેમ્બિયમ ના સેલ્સ જોવા મળશે। ओके અને એ ફર્ધર ડિવાઇડ થશે એમનું સેલ ડિવિઝન એટલે કે કોષ વિભાજન થશે અને અલ્ટિમેટલી ઝાયલમ અને ફ્લોએમને અરાઇઝ કરશે। ધ કમ્પ્લીટ રિંગ ઓફ એસ્ક્યુલમ કેમ્બિયમ ઇઝ ફોર્મ અર્લી ઓન ધ ઇન ધ રૂટ ઓર હાઇપોકોટાઇલ વેર એઝ ઇન શૂટ ધ ફોર્મેશન ઓફ અ ક્લોઝ કેમ્બિયલ સર્કલ ઇઝ અ લેટ ઇવેન્ટ occurring only after the initiation of the interfascicular cambium between the vascular bundles। એટલે આપણે હમણાં જ જસ્ટ આગળની સ્લાઇડમાં જ વાત કરી એમ તો કમ્પ્લીટ રિંગ ઓફ વેસ્ક્યુલર બંડલ કેમ્બિયમ ઇઝ ફોર્મ્ડ અર્લી ઇન ધ રૂટ। તો કમ્પ્લીટ રિંગ જે છે વેસ્ક્યુલર કેમ્બિયમની કે એધાની એ રૂટમાં એટલે કે મૂળમાં બહુ જલ્દી ડેવલપ થઈ જાય છે ઇનિશિયલી જ ડેવલપ થઈ જાય છે પણ એ શૂટમાં એટલે કે પ્રકાંડમાં એ થોડી લેટથી ડેવલપ થાય છે અને ક્યારે ડેવલપ થાય છે જ્યારે ઇન્ટરફેસિલ્યુક્યુલર કેમ્બિયમ એટલે કે પુલીય એધા જ્યારે એક્ટિવ થાય છે ત્યારે જ કમ્પ્લીટ રિંગ ઓફ વેસ્ક્યુલર કેમ્બિયમ બને છે ઇન કેસ ઓફ શૂટ વેર એઝ ઇન રૂટ ઇટ ફોર્મ્સ અર્લી વેરી અર્લી ઇન ધ ડેવલપમેન્ટ સ્ટેજ। ઓકે ઇન ધ શૂટ ધ કેમ્બિયમ બિટવીન ધ વેસ્ક્યુલર બંડલ અરાઇઝિસ ફ્રોમ પેરેન્કાયમા એન્ડ એન્ડોડર્મિસ ટિશ્યુ એટલે કે જે શૂટ છે જે પ્રકાંડ છે એમાં જે કેમ્બિયમ હોય છે જે આપણે ઇન્ટરફેસિક્યુલર કેમ્બિયમ એટલે કે ફૂલી એધાની વાત કરી એ ક્યાંથી અરાઇઝ થશે તો કે પેરેન્કાયમા એટલે કે મૃદુત્તક પેશીના જે કોષો આવેલા છે અને એન્ડોડર્મિસ એટલે કે પરિચક્રની બહારનું લેયર એટલે કે અધી એન્ડોડર્મલ સેલ્સ છે એમાંથી ડેવલપમેન્ટ થશે કેમ્બિયમ એટલે કે કેમ્બિયમ ક્યાંથી બનશે તો કે વેસ્ક્યુલર બંડલ્સની બહારની જે પેરેન્કાયમા ટિશ્યુ છે જે મૃદુત્તક પેશી છે અને એન્ડોડર્મિસની ટિશ્યુઝ છે એમાંથી કેમ્બિયમ બનશે ક્યાં પ્રકારમાં બરાબર અને વેસ્ક્યુલર ટિશ્યુ ઇન ધ પ્રાઇમરી રૂટ એન્ડ હાઇપોકોટાઇલ ઓરિજિનેટ ફ્રોમ એમ્બ્રિયોનિક પ્રો વેસ્ક્યુલર ટિશ્યુ એટલે રૂટમાં અને સ્ટેમમાં ઓર શૂટમાં ધેર ઇઝ અ બેઝિક ડિફરન્સ કે જે શૂટની જે કેમ્બિયમ છે એ અરાઇઝ કરે છે પેરેન્કાયમા અને એન્ડોડર્મલ ટિશ્યુઝથી વેર એઝ ઇન કેસ ઓફ રૂટ પ્રાઇમરી રૂટ ઓર હાઇપોકોટાઇલ એટલે કે જે ફર્સ્ટ સીડ જર્મિનેશન થી જે ફર્સ્ટ રૂટ ફોર્મેશન થાય છે એમાં વેસ્ક્યુલર કેમ્બિયમ કેમાંથી અરાઇઝ થાય છે તો કે પ્રોકેમ્બિયલર ટિશ્યુઝમાંથી બરાબર અને ઇન કેસ ઓફ શૂટ ઇટ ઇઝ લોકેટેડ દેટ ઇઝ લોકેટેડ બિટવીન ધ વેસ્ક્યુલર બંડલ્સ ઇઝ ડિરાઇવ ફ્રોમ શૂટ એપિકલ મેરિસ્ટેમ। ઓકે વેર એઝ ઇન શૂટ એટલે કે પ્રકાંડમાં જે વેસ્ક્યુલર બંડલ્સની વચ્ચે જે કેમ્બિયમ છે એટલે કે વેસ્ક્યુલર બંડલમાં જે કેમ્બિયમ છે એ શૂટ એપિકલ મેરિસ્ટમમાંથી ડિરાઇવ કરવામાં આવે છે એટલે જ્યારે ડેવલપમેન્ટની વાત કરવામાં આવે વેસ્ક્યુલર કેમ્બિયમની તો રૂટ અને સ્ટેમમાં એ ડિફર કરે છે અને રૂટમાં એ એમ્બ્રિયોનિક પ્રોવેસ્ક્યુલર ટિશ્યુઝમાંથી અરાઇઝ થાય છે વેર એઝ ઇન કેસ ઓફ શૂટ ઇટ અરાઇઝિસ ફ્રોમ ધી શૂટ એપિકલ મેરિસ્ટેમ। તો આ એક બેઝિક ડિફરન્સ છે રૂટ અને સ્ટેમમાં રૂટમાં વેસ્ક્યુલર કેમ્બિયમ બહુ જલ્દી ડેવલપ થઈ જાય છે ઇનિશિયલ સ્ટેજીસ પર જ વેર એઝ ઇન શૂટ ઇટ ટેક્સ લિટલ ટાઈમ અને થોડી લેટ ડેવલપ થાય છે। એન્ડ એટલા આપણે જે આગળ સમજી ગયા કે ફોર્મેશન ઓફ કેમ્બિયમ રિંગ એટલે કે એધાની આખી જે રિંગ ફોર્મેશન એ કેવી રીતે થાય છે તો એમાં ફર્સ્ટ શું થાય છે ધ કેમ્બિયમ પ્રેઝન્ટ બિટવીન ધ પ્રાઇમરી ઝાયલમ એન્ડ પ્રાઇમરી ફ્લોએમ ઇઝ નોન એઝ ધ
ઇન્ટ્રાફેસિક્યુલર કેરિયર. ઓકે, એટલે જે આમાં વાહી એઠાની વાત કરવામાં આવી છે કે જે વાહી પુલમાં ઝાયલેમ અને ફ્લોએમ એટલે કે જલવાહક અને અંગવાહક પેશી વચ્ચે જે એધા હોય છે એને વાહી એધા કહેવામાં આવે છે. એટ ધ ટાઈમ ઓફ સેકન્ડરી ગ્રોથ એટલે દ્વિતીય વૃદ્ધિના ટાઈમ પર ધ સેલ્સ ઓફ ધ મેડ્યુલરી રેઝ ઇન અ લાઇન વિથ ઇન્ટ્રાફેસિક્યુલર કેમ્બિયમ બીકમ મેરિસ્ટેમેટિક એન્ડ ફોર્મ ઇન્ટરફેસિક્યુલર કેમ્બિયમ. એ મેં તમને જે આગળ સમજાવ્યું કે જ્યારે દ્વિતીય વૃદ્ધિની વાત આવે છે ત્યારે વાહી એધાની લાઇનમાં આવેલા કુલીય મેડ્યુલરી રેઝના સેલ્સ એક્ટિવ થાય છે અને સેલ ડિવાઇડ કરે છે અને એ ઇન્ટરફેસિક્યુલર કેમ્બિયમ એટલે કે કુલીય એધાનું નિર્માણ કરે છે. એટલે કે બાહી એધાની લાઇનમાં આવેલા નોર્મલ પેરેન્કાઇમેટલ સેલ્સ વિલ ગેટ કન્વર્ટેડ ઇન ટુ ધી મેરિસ્ટેમેટિક સેલ્સ ટુ ગીવ રાઇઝ ટુ ઇન્ટરફેસિક્યુલર કેમ્બિયમ એટલે કે કુલીય એધા. અને ઇન્ટ્રાફેસિક્યુલર અને ઇન્ટરફેસિક્યુલર કેમ્બિયમ જોઈન્ટ ટુ ફોર્મ અ કન્ટિન્યુઅસ રિંગ નોન એઝ ધ કેમ્બિયમ રિંગ. ઓકે, નાઉ સ્ટ્રક્ચર ઓફ કેમ્બિયમ. તો જે સ્ટ્રક્ચર ઓફ કેમ્બિયમ છે એમાં કેમ્બિયમમાં બેઝિકલી બે ટાઈપ્સના સેલ્સ આવેલા હોય છે. એક તો રે ઇનિશિયલ્સ અને ફ્યુઝીફોર્મ ઇનિશિયલ્સ. રે ઇનિશિયલ્સ અને ફ્યુઝીફોર્મ ઇનિશિયલ્સ તમે ક્રોસ સેક્શન એટલે કે TS લેશો ત્યારે તમને આડો છેદ જ્યારે લેશો ત્યારે તમને ખાસ એમાં કંઈ ડિફરન્સ એટલે કે વધારે પડતો કંઈક અલગ નહીં દેખાય. બધા સેલ્સ એકદમ ટ્રાન્સપરન્ટ દેખાશે અને એક જ જેવા દેખાશે. પણ તમે ટેન્જેન્શિયલ સેક્શન એટલે કે જ્યારે ઊભું સેક્શન લેશો ત્યારે તમને રે ઇનિશિયલ્સ અને ફ્યુઝીફોર્મ ઇનિશિયલ્સને તમે ડિફરન્શિએટ કરી શકો એવા દેખાશે. જે રે ઇનિશિયલ્સ છે એ રિલેટિવલી નાના શોર્ટ અને નાના સેલ્સ છે, વેર એઝ ફ્યુઝીફોર્મ સેલ્સ છે એ લાંબા અને ઘણા નેરો હોય છે. જો તમને એક્ઝેક્ટલી જોવા હોય તો આ જે જ્યાં કર્સર ફરી રહ્યું છે આ બધા જે છે એ રે ઇનિશિયલ્સ છે. તમે જોઈ શકો છો કે એ વર્તુળ આકારના છે અને ઘણા નાના છે અને શોર્ટ છે. બરાબર, આ રે ઇનિશિયલ્સ છે. પણ જે ફ્યુઝીફોર્મ ઇનિશિયલ્સ છે આ જે લાંબા લાંબા લાઇન જેવા જે સેલ્સ દેખાય છે એ ફ્યુઝીફોર્મ ઇનિશિયલ્સ છે અને એ બંને બાજુ ટેપરિંગ એન્ડના હોય છે અને ઘણા જ લાંબા હોય છે. બરાબર, ઇન જિમ્નોસ્પર્મ્સ એટલે કે અનામૃત બીજધારી વનસ્પતિમાં ફ્યુઝીફોર્મ ઇનિશિયલ જે હોય એ ઘણા લાંબા હોય છે. પણ જે ડાયકોટ ફ્યુઝીફોર્મ્સ છે એટલે કે દ્વિદળી વનસ્પતિના જે ફ્યુઝીફોર્મ ઇનિશિયલ્સ છે એ ઘણા નાના હોય છે અને ઘણીવાર 0.5 mm લેન્થના જોવા મળે છે. પણ જે અનામૃત બીજધારી વનસ્પતિ છે એના ફ્યુઝીફોર્મ ઇનિશિયલ્સ ઘણા લાંબા હોય છે. ધેન ફ્યુઝીફોર્મ ઇનિશિયલ્સ ગીવ્સ રાઇઝ ટુ કન્ડક્ટિંગ એલિમેન્ટ્સ ઓફ ધી ઝાયલેમ એન્ડ ફ્લોએમ. એટલે કે શું, ફ્યુઝીફોર્મ ઇનિશિયલ્સ જે છે, આપણે અહીંયા કેમ્બિયમની વાત કરી રહ્યા છીએ તો કેમ્બિયમનું બેઝિક કામ શું છે, તો કેમ્બિયમનું બેઝિક કામ છે ટુ ગીવ રાઇઝ ટુ ઝાયલેમ એન્ડ ફ્લોએમ. ઓકે, તો જે ફ્યુઝીફોર્મ ઇનિશિયલ્સ છે એ ઝાયલેમ અને ફ્લોએમને અરાઇઝ કરે છે. બરાબર, જે કન્ડક્ટિંગ એલિમેન્ટ્સ છે ઝાયલેમ અને ફ્લોએમમાં એને અરાઇઝ કરે છે. પણ જે રે ઇનિશિયલ્સ છે જે શોર્ટ ને નાના સેલ્સ છે એ ક્યારે અરાઇઝ કરે છે, તો ઝાયલેમ અને ફ્લોએમની પેરેન્કાઇમા. તમને યાદ હોય તો અંગવાહક પેશી અને જલવાહક પેશીમાં મૃદુતક પેશીનો એક પાર્ટ હોય છે એ ક્યાંનાથી બને છે, તો રે ઇનિશિયલ્સથી. તો આને યાદ રાખવું હોય તો એવી રીતે યાદ રાખી શકીએ કે ફ્યુઝીફોર્મ જે સેલ્સ છે ઇનિશિયલ્સ છે એ લાંબા હોય છે અને એટલા માટે એ જલવાહક પેશી અને અંગવાહક પેશીમાં વાહક જે તત્વો છે એને જનરેટ કરે છે, એને બનાવે છે. પણ રે ઇનિશિયલ્સ નાના અને શોર્ટ હોય છે એટલે એ કોને બનાવશે, તો મૃદુતક પેશીને ગિવ રાઇઝ કરશે એટલે કે અરાઇઝ કરશે.
હા તો આપણે જોયું. સો દિસ વોઝ ઓલ અબાઉટ ધી વેસ્ક્યુલર કેમ્બ્રિયમ, ઇટ સ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ. આના પછી આપણે કેમ્બ્રિયમના પ્રકાર જોઈશું, જે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. સો અને આ ત્યાં વિશે આપણે ક્લાસમાં ડિસ્કસ કરીશું. ઓકે, સો દેટ્સ ઓલ ફોર ધીસ લેક્ચર.